हेलो एवरीवन, वेलकम बैक टू माय यूट्यूब चैनल। आज आ वीडियो में मोतीवर्क की आ बधी वस्तुओं तमने एक ही साथ बताईश अने अहींया आ तोरण छे ए पण हूँ तमने फूल डिटेल साथ आज वीडियो में हूँ तमने बताईश फूल डिटेल साथ। चालो हूँ तमने हवे नजीक थी बताऊँ। आ छे घूघरो, घूघरो दोरी अने पांगरानो शेड छे। आ घूघरा में अहींया आवी रीते वुडनना रमकड़ाओ लगावेला छे अने आ त्रण मोतीवर्क थी बनावेलू छे। तो हवे आपणे जोई लईए आ पांगरा ने। आ दोरी ने बाळक जे सूतू होय एना खोया साथे बांधी अने एने हिचको नाखवा माटे उपयोग थाय छे। आ त्रण मोतीवर्कथी बनावेली छे। आ बधी वस्तुओ अमे ऑर्डरथी बनावेली छे। कोईपण व्यक्ति ने कोईपण मोतीवर्कनी वस्तु बनावडावी होय तो मारो मोबाइल नंबर 84 60 40 37 51 छे, जेना पर व्हाट्सअप करीने संपर्क करवानो रहेशे। आ थाळीना सेटमां बे मोतीवर्कथी मढेली वाटकी अने एक पूजा थाळी होय छे अने अहींया आवी रीते स्वस्तिकनी डिजाइन नाखेली छे अने अंदर अने बार आवी रीते मोतीवर्क बनावेलू छे। आवी पूजा थाळीना सेट अमे एक सरखा बे बनावेला छे। आप सौने आ मोतीवर्कनी वस्तुओ पसंद आवे तो जल्दीथी वीडियोने लाइक करो अने मारी यूट्यूब चैनल पर पहली वार होय तो मारी यूट्यूब चैनलने सब्सक्राइब करो अने बेल आइकन पर प्रेस करो के जेथी मारा नवा वीडियोनी नोटिफिकेशन आपने सौथी पहेला मळे। हवे जोई लईए आपणे आ पूजा थाळीनो सेट। आ पूजा थाळीना सेटमां त्रण वाटकी, एक કળશો, એક આ કક્કણી અને પૂજા થાળીમાં આવી રીતે અંદર વર્ક કરેલું છે અને સેમ બહાર પણ વર્ક કરેલું છે। આવી રીતે આ કળશાને ત્રણ મોતીવર્કથી મઢેલું છે। સેમ ડિઝાઇન આ કક્કણીમાં પણ બનાવેલી છે અને પૂજા થાળી અને વાટકીમાં પણ આ સેમ જ ડિઝાઇન બનાવેલી છે। આ વાટકીની પાછળ આવી રીતે વેલ્વેટ લગાવેલું છે અને આખા સેટમાં એક જ સરખી સેમ ડિઝાઇન બનાવેલી છે અને આવી એક સરખી અમે બે પૂજા થાળીના સેટ બનાવેલા છે। આપ સૌને આ પૂજા થાળીની ડિઝાઇન પસંદ આવી હોય તો જલ્દીથી વિડીયોને લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે તમને આ પૂજા થાળીની ડિઝાઇન કેવી લાગી। આવી એક સરખી અમે બે પૂજા થાળીના સેટ બનાવેલા છે। તો ચાલો હવે હું તમને બતાવું આ કંકાવટીની અલગ અલગ ડિઝાઇન। આ બે કંકાવટી અલગ અલગ ડિઝાઇનમાં બનાવેલી છે અને આ મોતીવર્કથી મઢેલી કક્કણી છે જેમાં હાથીગોટીની ડિઝાઇન બનાવેલી છે અને એક હજી કંકાવટીની અલગ ડિઝાઇન બનાવેલી છે। તો ચાલો હવે હું તમને બતાવું લોટી નાળિયેર ઇંઢોણીની ડિઝાઇન। આ લોટી નાળિયેરમાં ઓરિજિનલ નાળિયેરનો ઉપયોગ કરેલો છે જેની ઉપર ત્રણ મોતીવર્કથી મોતીવર્ક કરેલું છે। આમાં ત્રણ નંબરની સ્ટીલની લોટી છે અને આ ઇંઢોણીમાં પણ ઓરિજિનલ ઇંઢોણીનો ઉપયોગ કરેલો છે। આ વિડીયોની પહેલાં મારી યુટ્યુબ ચેનલ પર 315થી વધારે મોતીવર્કના વિડીયો મૂકેલા છે જેની વિઝિટ તમે મારી યુટ્યુબ ચેનલ પર કરી શકો છો। તો હવે હું તમને બતાવું આ પૂજા થાળી અને લોટી નાળિયેર ઇંઢોણીનો સેટ। આ પૂજા થાળીના સેટમાં એક થાળી અને બે વાટકી અને લોટી નાળિયેર ઇંઢોણી બનાવેલી છે। આ મોતીવર્કથી બનાવેલું જે નાળિયેર છે એની અંદર ઓરિજિનલ નાળિયેરનો ઉપયોગ કરેલો છે અને આ લોટી છે એ ત્રણ નંબરની લોટી છે। જેવી ડિઝાઇન આ લોટી નાળિયેર ઇંઢોણીના સેટમાં છે એવી સેમ ડિઝાઇન પૂજા થાળી અને એની વાટકીમાં પણ બનાવેલી છે જે આપ સૌ આ વિડીયોમાં જોઈ શકો છો। હવે આ મૂકી દઉં લોટી નાળિયેર ઇંઢોણીને સાઈડમાં અને સેમ ડિઝાઇનમાં પૂજા થાળી અને વાટકીઓની ડિઝાઇન આપણે જોઈ લઈએ। આ પૂજા થાળીમાં જે લાલ કલર દેખાય એ વેલ્વેટના કાપડથી પૂજા થાળીને મઢેલી છે। આ પૂજા થાળીના સેટમાં મોતીવર્કથી બહારના ભાગમાં મઢેલી છે અને આવી રીતે અંદર પણ મઢેલી છે અને વાટકીઓ પણ સેમ ડિઝાઇનની બનાવેલી છે। તો ચાલો હવે આપણે જોઈ લઈએ આ વલોણાને। આ વલોણું છે એ લાકડાનું છે અને એના ઉપર મોતીવર્કથી મઢેલું છે અને સ્ટીલની ગોળી છે। આપ સૌને આ મોતીવર્કનું વલોણું કેવું લાગ્યું જલ્દીથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો। આ વલોણાની આપણે આવી રીતે મોતીવર્કથી દોરી પણ બનાવેલી છે। આ વલોણામાં આવી રીતે ઝેણી પણ લગાવેલી છે। આ ગોળી સ્ટીલની છે જેમાં હાથી અને ગણેશજીની ડિઝાઇન બનાવેલી છે।
અને આ એને મેકવા માટેનો કાંઠો છે। હવે આ વલોણાને મૂકી દઈએ સાઈડમાં અને બતાવી દઉં તમને લોટી નાળિયેર ઇંઢોણીની ડિઝાઇન। સૌથી ફેમસ ડિઝાઇન એટલે હાથી ગોટીની ડિઝાઇન। આ લોટી નાળિયેરમાં હાથી ગોટીની ડિઝાઇન બનાવેલી છે જેમાં ઓરિજિનલ નાળિયેરનો ઉપયોગ કરેલો છે। 3 નંબરની સ્ટીલની લોટી છે અને ઓરિજિનલ ઇંઢોણીની ઉપર મોતીવર્કથી મઢેલી છે। આ લોટી નાળિયેર ઇંઢોણીના સેટમાં કઈ મોતીવર્કની ડિઝાઇન નાખેલી છે જેને ખબર પડે એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો। આ લોટી નાળિયેરને મૂકી દઈએ હવે સાઈડમાં। આ વિડીયોમાં હજી ઝૂલા અને ખાટલી વર્કના તોરણ હજી તમને બતાવવાના બાકી છે તો જલ્દીથી આગળ આપણે આ જ વિડીયોમાં હું તમને બતાવી દઉં। આ છે મોતીવર્કથી મઢેલી મટકી જેમાં હાથી ગોટીની ડિઝાઇન બનાવેલી છે। આમાં આવી રીતે મોતીવર્કથી મઢેલી વાસળી પણ છે। હવે આપણે જોઈ લઈએ ભગવાનજીના વાઘા ગાદી તકિયા। આ સેટમાં આવી રીતે 2 તકિયા અને કોશિકુ છે, 1 ગાદી છે અને 1 આવી રીતે વાઘા બનાવેલા છે અને 1 આ મુગટ છે અને આ લાલ કલરનું કપડું છે એ વેલ્વેટનું છે અને બોર્ડરમાં 3 મોતીવર્કથી મઢેલી પટ્ટી લગાવેલી છે। પાછળના ભાગમાં પણ વેલ્વેટ લગાવેલું છે। તો હવે આપણે આગળ જોઈ લઈએ ઝૂલાની નવી નવી ડિઝાઇનો। આ ઝૂલામાં વચ્ચે ગણેશજી અને બંને બાજુ હાથીની ડિઝાઇન બનાવેલી છે। આ ઝૂલાની સાઇઝ 12x12 ઇંચ છે। સેમ સાઇઝમાં હું તમને એક બીજી ઝૂલાની ડિઝાઇન બતાવી દઉં। આ ઝૂલામાં વચ્ચે ગણેશજી અને બંને બાજુ મોરની ડિઝાઇન બનાવેલી છે અને આ જે ઝૂલો છે મોટો એની સાઇઝ 16x12 ઇંચ છે જેમાં બંને બાજુ હાથી અને વચ્ચે ગણેશજીની ડિઝાઇન બનાવેલી છે। આ વિડીયોની પહેલાં મારી યુટ્યુબ ચેનલ પર ઘણા બધા મોતીવર્કના વિડીયો મૂકેલા છે જેમાં તોરણ કેવી રીતે બનાવવું, એની પાછળ કાપડ કેવી રીતે લગાવવું, તોરણની અલગ અલગ ડિઝાઇનો, 3 મોતીવર્કના તોરણ, ખાટલી વર્કના તોરણ, લોટી નાળિયેર, પૂજાથાળી, પૂજાથાળીના સેટ, ભગવાનજીના ઝૂલા, વાઘા, મોતીવર્કથી મઢેલા ત્રાસ, બાજોટ, પડદા, ઝુમ્મર, વાઘા વગેરે જેવા વિડીયો બનાવેલા છે। તો હવે હું તમને બતાવું ખાટલી વર્કના તોરણ જે અલગ અલગ ડિઝાઇનોથી બનાવેલા છે। આ તોરણની ડિઝાઇનમાં ફૂલવાળા વેલની ડિઝાઇન બનાવેલી છે અને પાંદડામાં પણ ફૂલની ડિઝાઇન બનાવેલી છે। આ તોરણની પાછળ કાપડ લગાવેલું છે જેમાં 4mmના પંચનો ઉપયોગ કરેલો છે। આવા એક સરખા અમે આ 1 તોરણ, આ 2, આ 3 તોરણ અને આ 4 તોરણ બનાવેલા છે। તો હવે હું તમને બતાવું બીજા તોરણની ડિઝાઇન। આ તોરણમાં તોરણ અને ટોડલિયાની ડિઝાઇન બનાવેલી છે। આ તોરણ અને ટોડલિયાની ડિઝાઇનમાં કુદરતી દૃશ્યની ડિઝાઇન બનાવેલી છે। આ બંને ટોડલિયા છે જેને બધા શાંખ પણ કહે છે। આ તોરણની ડિઝાઇન, આ તોરણની પાછળ આવી રીતે કાપડ લગાવેલું છે જેમાં 4mmનો પંચનો ઉપયોગ કરેલો છે અને તોરણ લટકાવવા માટે આવી રીતે સ્ટીલની કડીઓ પણ લગાવેલી છે। આ કુદરતી દૃશ્યવાળા તોરણની ડિઝાઇનમાં 2 સેટ બનાવેલા છે જેમાં 2 તોરણ અને 4 ટોડલિયા બનાવેલા છે। હવે આપણે જોઈ લઈએ આ કોથળીવાળા તોરણની ડિઝાઇન। આ તોરણની ડિઝાઇનમાં આવી રીતે ચકલી, ઝાડ, ઘર, 3 ચકલીઓ, ઝાડ, ઘર, વચ્ચે ફૂલદાની અને સાઈડમાં બંને બાજુ ચકલીઓ અને આગળ આવી રીતે સેમ ડિઝાઇન બનાવેલી છે। આવા કોથળીવાળા તોરણ અમે 2 સેટ બનાવેલા છે। આ બીજું તોરણ અને એની પાછળ આપણે આવી રીતે કાપડ લગાવેલું છે જેનું ફિનિશિંગ આપ સૌ વિડીયોમાં જોઈ શકો છો। આ 2 તોરણ અને એના 4 ટોડલિયા બનાવેલા છે। તો હવે આપણે જોઈ લઈએ આ ટોડલિયાની ડિઝાઇન। આ કોથળીવાળા જે તોરણ બનાવેલા છે એની સેમ ડિઝાઇન આ ટોડલિયામાં પણ બનાવેલી છે।
आ वीडियो थोड़ो लांबो थई गयो छे, तो चालो हवे हूँ तमने बताई दऊं फटाफट नवा नवा तोरणनी डिजाइनो। आ तोरणनी डिजाइन में आवी रीते कॉम्बिनेशन कलरवाला फूलनी डिजाइन बनावेली छे। आ तोरण में घर अने फूलनी डिजाइन बनावेली छे। एना टोडलिया में पण आवी रीते घर अने फूलनी डिजाइन बनावेली छे। आवी एक सरखी डिजाइनना बे सेट बनावेला छे, जेमां बे तोरण अने चार टोडलिया बनावेला छे। मोतीवकना तोरणना ढगलामां आवी हजी कुदरती दृश्यनी तोरणनी डिजाइन निकली छे, तो ए हूँ तमने पहेला बतावी दऊं अने आगळ हजी घणी बधी तोरणनी डिजाइनो बतावानी बाकी छे, ए पण हूँ तमने फटाफट आगळ आज वीडियोमां बतावी दऊं। હમણાં મેં જે કહ્યું હતું આ ફૂલ અને ઘરની ડિઝાઇન છે એના બે સેટ છે, તો આ બીજો સેટ બનાવેલો છે। આ બધા ખાટલી વર્કના તોરણ અને અત્યાર સુધી મેં તમને જે મોતી વર્કની વસ્તુઓ બતાવી એ બધી વસ્તુઓ અમે ઓર્ડરથી બનાવેલી છે। આ તોરણની ડિઝાઇનમાં વચ્ચે ગણેશજી અને બંને બાજુ સાંખીઓ અને રંગબેરંગી કલરના દીવા અને સાંખીઓની ડિઝાઇન બનાવેલી છે। આ તોરણના ઢગલામાં ફરીવાર કુદરતી દૃશ્યનું તોરણ આવી ગયું છે। આ તોરણની ડિઝાઇન પછી હું તમને બતાવીશ હજી 3-4 અલગ અલગ તોરણની ડિઝાઇનો। તો હવે આપણે આ નવી ડિઝાઇનમાં જોઈ લઈએ પહેલાં ટોડલિયાની ડિઝાઇન, અને હવે આપણે જોઈશું આ તોરણની ડિઝાઇન। આ તોરણની ડિઝાઇનમાં મટકી, ગાય કાનાજી, સાંખીઓ અને મોરપીછની ડિઝાઇન બનાવેલી છે। આ એક નવું તોરણ છે જેમાં સાંખીઓની ડિઝાઇન બનાવેલી છે અને આવી રીતે ગોળાકારના પાંદડા બનાવેલા છે। અહીંયા આ તોરણનો હવે ઘણો બધો મોટો ઢગલો થઈ ગયો છે, તો આપણે સાઈડમાં એક નવો ઢગલો કરીશું। આ તોરણમાં રંગબેરંગી કલરના ફૂલની ડિઝાઇનનું તોરણ બનાવેલું છે। આ તોરણના ઢગલામાં ફરીવાર આ ફૂલ અને ઘરવાળી તોરણની ડિઝાઇન આવી છે। તો હવે આપણે જોઈ લઈએ આ ચોકઠીવાળા તોરણની ડિઝાઇન। બસ આ વિડીયોમાં હવે આટલું જ। આગળ હું નવા નવા મોતીવર્કના વિડીયો લઈને આવીશ, જેમાં મોતીવર્કની અલગ અલગ વસ્તુઓ હશે અને અલગ અલગ ડિઝાઇનો હશે। તો આપ સૌ મારી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો, કે જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે। થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો।